તલાટી કમ મંત્રીઓની પડતર માંગણીઓ નહીં સંતોષાતા વાવ તાલુકાના તલાટીઓ દ્વારા એક દિવસીય ચોક્કસ મુદ્દતની હડતાલ ઉપર તલાટીઓ ઉતર્યા હતા અને જો તાત્કાલિક ધોરણે સરકાર દ્વારા યોગ્ય નિકાલ લાવવામાં નહીં આવે તો આવનારા સમયમાં ઉગ્ર આંદોલન કરવાની તૈયારી બતાવી છે. રાજ્યના તલાટીકમ મંત્રીઓ દ્વારા પડતર પ્રશ્નો બાબતે છેલ્લા કેટલાય સમયથી સરકાર સામે વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેના ભાગરૂપે ગુજરાત રાજ્ય તલાટીકમ મંત્રી એસોસિએશન દ્વારા સરકાર સામે વિરોધ દર્શાવવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો, જે અંતર્ગત વાવ તાલુકાના તમામ તલાટીઓ દ્વારા માસ સીએલ કાર્યક્રમ યોજી તલાટીકમ મંત્રીને આવેદન આપી ધરણા કાર્યક્રમ રાખી કેટલાક કેડરના પડતર પ્રશ્નોની માંગો સાથે વિરોધ દર્શાવ્યો હતો. બાબતે તલાટી એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે જો સરકાર અમારી માંગણીઓ અને પડતર પ્રશ્નોનું નિરાકરણ નહીં લાવે તો આગામી સમયમાં જિલ્લા તેમજ રાજ્ય કક્ષાએ આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. જોકે તલાટીકમ મંત્રીઓ દ્વારા કેટલીક માંગો માટે ધરણા યોજતા લોકોને પણ કેટલીક કામગીરીઓમાં મુશ્કેલીઓ પડી રહી છે, જેથી વાવ સરપંચ સંગઠન દ્વારા પણ સમર્થન આપવામાં આવ્યું છે. સરપંચ અને તલાટીકમ મંત્રીએ એક સિક્કાની બે બાજુ કહી શકાય. તલાટીકમ મંત્રી વિના સરપંચ પણ કાંઈ કામગીરી ના કરી શકે, જેથી તલાટીકમ મંત્રીઓનો વિરોધ એ વિકાસમાં પણ વિલંબતા લાવે છે, જેથી તલાટીકમ મંત્રીઓની માંગ સરકારે સ્વીકારવી એ લોકહિત છે. તલાટીકમ મંત્રીઓ શ્રી અત્યારે પાયાના કર્મચારીઓ છે, જે અત્યારે ગ્રામ પંચાયતોની અંદર જે સરકારશ્રીની યોજનાઓ છે એ યોજનાનો એક યોજનાનું અમલીકરણ કરાવે છે, જે તલાટી કમમંત્રી સરપંચોનો એક જમણા હાથરૂપી કામ કરે છે અને જે એ લોકોના પડતર પ્રશ્નો છે એમને લઈ અને અત્યારે તલાટી કમમંત્રી મંડળ આખું જે ઉપવાસ પર બેઠેલું છે એમના જે પણ પ્રશ્નો હોય તેનું સરકારશ્રી દ્વારા અમે નિવેદન કરીએ છીએ અને આખા સરપંચ યુનિયન વતી હું નિવેદન પાઠવું છું વાવના કે તમામ આ લોકોનો પ્રશ્નનું સોલ્યુશન કરે અને સરકારશ્રી આનું ધ્યાન દોરે અને જેટલો બને એટલો તાત્કાલિક આ પ્રશ્નોનું સોલ્યુશન કરે. ધન્યવાદ. ગામડાના છેવાડાના પાયાના કર્મચારી એવા અમારા તલાટી મિત્રોના પડતર પ્રશ્નો બાબતે અમે આજરોજ તાલુકા પંચાયત વાવ ખાતે ધરણામાં જોડાયા છીએ અને અમારા સમગ્ર ગુજરાત રાજ્યના 233 તાલુકાઓના તમામ તલાટી મિત્રો આજે તાલુકા પંચાયત કચેરી ખાતે પ્રતિક ધરણામાં ઉપસ્થિત રહ્યા છે અને ભવિષ્યમાં અમારી માગણી છે કે સરકારશ્રી દ્વારા અમારા પડતર પ્રશ્નોનો ખૂબ ઝડપી નિકાલ લાવવામાં આવે અને જો આમ નહીં થાય તો આજથી જ અમે તમામ પ્રકારની મહેસૂલી કામગીરી અને તમામ પ્રકારની ઓનલાઈન કામગીરી સમગ્ર ગુજરાત રાજ્યના તલાટી કમમંત્રીઓ બહિષ્કાર કરશે અને જ્યાં સુધી અમારા પ્રશ્નોનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે આ કામગીરીથી અલગા રહીશું અને 7 તારીખે જિલ્લા લેવલે અને એમ છતાં જો અમારા પ્રશ્નોનો ઉકેલ નહીં આવે તો 12 તારીખે સત્યાગ્રહ છાવણી ગાંધીનગર ખાતે અમે અમારા આંદોલનના શરૂઆત કરીશું. રમેશ પરમાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, વાવ.